अस्सलामुअलैकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 8 विषय गुजराती। विद्यार्थिनी मित्रों, आप जाणो छो आपणे आपणा द्वितीय सत्रना अभ्यासक्रम मुजब आपणा गुजराती विषयनो अभ्यासक्रम पूर्ण कर्युं अने साथे स्वाध्याय पोथी कार्य पण पूर्ण थई। हवे आपणे आपणी आवनारी परीक्षानी तैयारीना भाग रूपे परीक्षा लक्षी पुनरावर्तन शुरू करी रह्या छीए। तो आजना दासमां आपणे आपणा परीक्षा लक्षी पुनरावर्तनना अंक 1 मां गद्य 14 साकरनो शोधनारो जेमां पुनरावर्तन तरीके आपणे प्रश्नोत्तर, समानार्थी शब्द, विरोधी शब्द अने जोड़नी सुधार एना विषेनी समझ मेळवीए। आम तो आपणे अगाउ समझ मेळवी ज छे, पण अत्यारे आपणे पुनरावर्तन तरीके एनी तैयारी करीए। तो हवे आपणे जोईए स्वाध्याय पोथीमां आपेल प्रश्न नंबर 5, जेमां तमने सूचना छे नीचेना प्रश्नोना बे वाक्यमां उत्तर लखो। सवाल 1, निखिल लाईने अंजननी केवी प्रवृत्तिओ गमती नथी? तो जवाब छे, अंजन एक दिवस बारीना कांच भांगे छे, तो बीजे दिवसे बाटली तोड़े छे, आजे शाही धोड़ी अने कपड़ा बगाड़िया અને આખા ઘરમાં ડાઘા પાડ્યા। તો નિખિલ લાઈને અંજનની આ પ્રવૃત્તિઓ ગમતી નથી। સવાલ 2, કંકાસથી કંટાળી ગયેલો અંજન શું વિચારે છે? તો કંકાસથી કંટાળી ગયેલો અંજન વિચારે છે કે તે હસતો નથી એટલે માં રડ્યા કરે છે, તે બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે, પણ તે શું કરે? તેનો આનંદ મરી ગયો છે, જાણે ચેતન જતું રહ્યું। સવાલ 3, શું સાંભળીને અંજનનો ચહેરો ઉતરી જાય છે, શા માટે? તો ભાસ્કર કાકા એમની પેટીમાં એટલા રમકડા લઈને આવ્યા છે કે રાત દિવસ રમ્યા જ કરીએ। કિન્નરીના આ શબ્દ સાંભળીને અંજનનો ચહેરો ઉતરી જાય છે, કારણ કે તેના બાપુએ તેને રમવાની મનાઈ કરી છે। આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 6। નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। અંજન કઈ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે? તો અહીં આપણે જોઈએ, લાલ રંગમાં વાદળી રંગ મેળવી એટલે જાંબુડો રંગ થાય, પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી રંગ થાય, વાદળીમાં લીલો મેળવીએ એટલે અંજન આ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે। આ બધું યાદ રાખવાની મહેનત કરે છે, પણ એમાં એ ફાવતો નથી। આગળ સવાલ 2, અંજન કઈ વાતથી હેરાન થઈ જાય છે? તો જવાબ, અંજન કોઈ પણ વિષયને ગોખીને યાદ કરવાનો પ્રયત્ન કરે છે, પણ એમાં એ ફાવતો નથી। એક વિષય પાકો કરે ત્યાં બીજું મગજમાંથી નીકળી જાય છે, તેને ગોખણિયા ભણતર પર ચીડ ચડે છે। દરેક વિષય ગોખવામાં એટલો બધો સમય વીતી જાય છે કે રમવા માટે સમય જ મળતો નથી, આથી અંજન હેરાન થઈ જાય છે। સવાલ 3, અંજન કિન્નરી પર શા માટે ખીજાયો? તો જવાબ છે, અંજનનો હાથ અચાનક ટેબલ પર પડતા લાલ શાહીનો ખડિયો ધોળાય છે, બ્લોટિંગ પેપર વડે હાથ સાફ કરવા જતાં તેના આંગળા ખરાબ થાય છે। એ વાદળી શાહીનો ખડિયો બ્લોટિંગ પેપર ઉપર ઊંધો વાળવા જતાં હાથ ખરડાય છે, અચાનક કિન્નરી આવીને
તેને પ્રશ્ન પૂછે છે ત્યારે અંજન કિન્નરી પર ખીજાય છે. સવાલ 4. અંજનના શિક્ષકે નિખિલ રાયને અંજન વિશે શી ફરિયાદ કરી? તો અંજનના શિક્ષકે નિખિલ રાયને અંજન વિશે ફરિયાદ કરી હતી કે અંજન પહેલા નંબરનો ઠોઠ છે, તેનું મન ભીંતોમાં ભમતું હોય છે, તે ફાવે ત્યારે ઊંઘી જાય છે અને ઊંઘતો ન હોય ત્યારે દરેક બાંકડા પર પોતાનું નામ લખીને બાંકડા બગાડે છે. આગળ જોઈએ આપણે સવાલ 5. નિખિલ રાયને અંજન પ્રત્યે કડક વલણ અપનાવવાનું શા માટે નક્કી કર્યું? તો જવાબ, અંજનનું ભણવામાં કે વાંચવામાં ધ્યાન ન હતું. શાળાના શિક્ષકની પણ ફરિયાદ હતી કે અંજન ભણવામાં પહેલા નંબરનો ઠોઠ છે, તે કોઈને કોઈ અડબલા કરતો રહે છે. નિખિલ રાય માને છે કે અંજનની બહેન કિન્નરી અને માં તેનું ઉપરાણું લઈને તેને બગાડે છે. આથી નિખિલ રાયે અંજન પ્રત્યે કડક વલણ અપનાવવાનું નક્કી કર્યું. સવાલ 6. ભણતર અંગે ભાસ્કર રાયના વિચારો જણાવો. તો જવાબ, તો ભણતર અંગે ભાસ્કર રાયના વિચારો શું છે તે આપણે જોઈએ. પાઠ્ય પુસ્તકો કેવળ મોઢે કરવાથી કોઈની ગરીબાઈ દૂર થતી નથી. ગોખણપટ્ટી કરીને પાસ થનારા કેટલાય લોકો ગામમાં રખડતા ફરે છે. રાજા રામ એના વર્ગમાં હંમેશા પહેલા 5ની અંદર રહેતો હતો, પણ એ માંડ 35 રૂપરડીની નોકરી કરે છે. અને પેલો છેલ્લે બાંકડે પડી રહેતો રામલાલ લોખંડના ધંધામાં કેટલું કમાયો, એમાંથી એણે બંગલો બંધાવ્યો છે. સવાલ 7. ભાસ્કર રાયે નિખિલ રાયને અંજન વિશે શી સલાહ આપી? તો ભાસ્કર રાયે નિખિલ રાયને અંજન વિશે સલાહ આપી કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે, એટલે એને રૂંધી ન નખાય. એને સાચે માર્ગે વળવા દેવો જોઈએ, જેનું વ્યક્તિત્વ જ્યાં હણાય નહીં પણ વિકસે ત્યાં એને જવા દેવો જોઈએ. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈ દિવસ જગતને નવું અજવાળું આપશે. આગળ જોઈએ સવાલ 8. અંજન વિશે ભાસ્કર રાયનો શો અભિપ્રાય હતો? જે અત્યારે જ આપણે જોઈ ગયા એ જ પ્રશ્ન છે અહીં. અંજન વિશે ભાસ્કર રાયનો શો અભિપ્રાય હતો? તો અંજન વિશે ભાસ્કર રાયનો અભિપ્રાય હતો કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે, એટલે એને રૂંધી ન નખાય. એને સાચે માર્ગે વળવા દેવો જોઈએ, જેનું વ્યક્તિત્વ જ્યાં હણાય નહીં પણ વિકસે ત્યાં એને જવા દેવો જોઈએ. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈ દિવસ જગતને નવું અજવાળું આપશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. નીચેના વાક્યો કયા પ્રસંગે કોણ કોને કહે છે? સવાલ 1. પણ ભાઈ, દવા પીધા વિના તે કંઈ ચાલે? તો અંજનનો દવા પીવાનો સમય થઈ ગયો છે, પણ અંજન દવા પીવાની ના પાડે છે. તે કહે છે કે એને દવા કડવી લાગે છે અને દવા પીધા પછી તેની આંખે અંધારા આવે છે. આ સાંભળીને કિન્નરી અંજનને ઉપરનું વાક્ય કહે છે. આગળ સવાલ 2. બાળકોનું ભવિષ્ય એમની માતાઓ જ રગડોળે છે. પ્રભુ પ્રભુ. તો નિખિલ રાયને અંજનની ફરિયાદો અને નકામી પ્રવૃત્તિઓથી ગુસ્સો આવે છે. તેઓ અંજનને ધમકાવે છે. એ વખતે કિન્નરી આવીને કહે છે કે અંજનને માં બોલાવે છે. ત્યારે નિખિલ રાય અંજનને ઉપરનું વાક્ય કહે છે. આગળ જોઈએ આપણે
समानार्थी शब्द। नीचे आपेला शब्दोना समानार्थी लखो। तो अहीं छे नंबर एक मेहनत, मेहनत एटले प्रयत्न। जाजम एटले शेत्रंजी। ढीलो धस एटले नरम। राव एटले फरियाद। हुनर एटले कसब। अडपलू एटले अटकचाळू। कलेश एटले संताप, कंकास। अवतार एटले जन्म। गमगीन एटले उदास। अने बंदी एटले मनाई। हवे आपणे जोईए नीचे आपेला शब्दोना विरुद्धार्थी शब्द लखो। गरीबाई एनो विरोधी शब्द छे श्रीमंताई। कड़क नरम। सुवाळू खरबचड़ू। मांदू साजू। शक्ति अशक्ति। अजवाळू अंधारू। मीठो कड़वो। अभिमान निर्भिमान। काळू धोळू। काळू धोळू। मेलू स्वच्छ। हवे आपणे जोईए नीचे आपेला शब्दोनी जोड़नी सुधारीने लखो। अभ्यास, तो साची जोड़नी छे अभ्यास। निखिलराय, जेमा जोईए अहीं आपणे बन्ने हस्वय छे, निखिलराय। कुर्सी, तो अहीं छे खुर्शी। किन्नरी, तो अहीं किन्नरी। सुरेंद्रनाथ, तो अहीं छे सुरेंद्रनाथ। वैकुंठ, तो वैकुंठ। सुशोभित, तो आपणे अहीं जोईए सुशोभित। स ससलानो स हसवावाळू। सुशोभित। खुश मिजाज, એમાં આપણે જોઈએ મીંડાવાળો શ શણાઈનો શ અને મને હસવાય મી। ખુશ મિજાજ। બુદ્ધિ અને ઉજાગરા। તો વિદ્યાર્થીની મિત્ર, આજે આપણે ગદ્ય 14માં આવતા પ્રશ્નોત્તર, બે વાક્યમાં અને 3-4 વાક્યમાં આવતા પ્રશ્નોના ઉત્તર અને સાથે જ એમાં આવતા સમાનાર્થી, વિરોધી અને સાચી જોડણી, એના વિશેનું પુનરાવર્તન કર્યું। હવે આપણે આજનો તાસ અહીં અટકીએ છીએ। આવતા તાસમાં આપણે આગળ પુનરાવર્તન કરીશું। તો આજનો તાસ અહીં પૂર્ણ કરીએ છીએ। થેન્ક યુ।